સંદીપ ધોળુ, કેટીવી ન્યુઝ ગુજરાતી, અરવલ્લી. દીવની સરકારી માધ્યમિક કન્યા શાળામાં ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્કીમ ઇન્સ્પાયર્ડ એવોર્ડ માનક અંતર્ગત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્કીમ ઇન્સ્પાયર્ડ એવોર્ડ માનક અંતર્ગત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન સરકારી માધ્યમિક શાળા દીવમાં કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ઇન્સ્પાયર્ડ એવોર્ડ માનક સ્કીમમાં એવોર્ડ જીતેલા 8 વિદ્યાર્થીઓએ કૃતિ રજૂ કરી હતી, જેમને આ કૃતિ તૈયાર કરવા માટે ઇન્સ્પાયર્ડ એવોર્ડ દ્વારા 10,000 રૂપિયા દરેકના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન ફોન ડિટેક્ટર કૃતિ વિજેતા બન્યા હતા, તેમજ આ કૃતિ કવા વિશાલ ભરતે રજૂ કરી હતી. તેમજ આ સરકારી માધ્યમિક શાળામાં કુદમનો વિદ્યાર્થી છે, તેમજ વિશાલ રાષ્ટ્રીય સ્તર પર પ્રદર્શનમાં ભાગ લેવા જશે. તેમજ આ જ પ્રદર્શનમાં ઇન્સ્પાયર્ડ એવોર્ડ માનક અંતર્ગત એક ઓ રીએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં રિસોર્સ પર્સન કાંતિલાલ પટેલે શિક્ષકો તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એ સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ભારત સરકારની એક સ્કીમ છે અને તેની અંતર્ગત વિઝન સ્કૂલમાંથી 3 અને હાઈસ્કૂલમાંથી 2, એમ ટોટલ વિઝન સ્કૂલમાંથી 3 પ્રોજેક્ટ અને હાઈસ્કૂલમાંથી 2 પ્રોજેક્ટનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. આ પહેલાં સ્કૂલની અંદર એક્ઝિબિશન કરવામાં આવે છે, જેમાં સિલેક્ટ થયેલા પ્રોજેક્ટમાંથી 6 ધોરણ માટે, 7 ધોરણ માટે, 8 ધોરણ માટે, 9 ધોરણ માટે અને 10 ધોરણ માટે એમ અલગ અલગ સ્ટાન્ડર્ડ માટે એક પ્રોજેક્ટને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. એ પ્રોજેક્ટમાંથી જે પ્રોજેક્ટ એવોર્ડ માટે લાયક હોય છે તેમને 10,000 રૂપિયાનો એવોર્ડ મળે છે, જેથી વિદ્યાર્થીના ખાતામાં જમા થતો હોય છે. એને આધારે આ વર્ષે દીવ ડિસ્ટ્રિક્ટમાં 8 વિદ્યાર્થીઓ જે છે એના પ્રોજેક્ટ સિલેક્ટ થયેલા છે અને એનું એક્ઝિબિશન આજે થઈ રહ્યું છે. આ સાથે આ એક્ઝિબિશન માટે ઇન્સ્પાયર એવોર્ડ માન્ય તરફથી એક કાંતિલાલ સાહેબ નામના અમદાવાદથી એક રિપ્રેઝેન્ટેટિવ અહીંયા આવેલા છે, જે અહીંયા બાળકોને 2 કલાક માટેનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ આપશે અને સાથે સાથે જજીસ દ્વારા આમાંથી 8 પ્રોજેક્ટ માટે 2 પ્રોજેક્ટ એમ સિલેક્ટ કરવામાં આવશે અને જેને નેશનલ લેવલ પર મોકલાવવામાં આવશે અને એનું એક્ઝિબિશન નેશનલ લેવલ પર થશે. એ જે સમયે જે તારીખ આવશે એ પ્રમાણે એક્ઝિબિશનમાં બાળકો ભાગ લેવા માટે જશે. તો એ આ એક્ઝિબિશન જે છે એનું ઉદ્ઘાટન ઈડી મનસુરી સાહેબ આસામ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દ્વારા કરવાયું. તેમની સાથે આસામ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન અનિલ સોલંકી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો એ આ એક્ઝિબિશન આજે બપોર સુધી ચાલશે. રાકેશભાઈ, કેટીવી ન્યુઝ.